గుడ్ ఆఫ్టర్నూన్, రామ్ రామ్, సీతారాం, జై శ్రీకృష్ణ, జై మాతాజీ, జై గోపాల్, జై స్వామినారాయణ, జై జలారాం, జై జినేంద్ర, జై ద్వారకాధీష్ અને મહાદેવ હર જય ઠાકરદાણી. અને અત્યારે બપોર પછીથી ચાલુ કર્યું વ્લોગિંગ, કેમ કે હમણાં તમને ખબર છે ઘઉંના દહીણા હાલતા હતા, બે વાળીના ઘઉં આવી ગયા છે, હજી એક વાળીના આપણે બાકી છે, તો દહીણા ને એવું કરીએ છે, હમણાં બપોર સુધી કંઈ અડતા જ નથી એવું કહીએ ને તોય હાલે, જે મન પડે ને ત્યાં ઉપાડી લે. પછી હમણાં ધવલ હાજર હોતા નથી, એમને માર્ચેન્ડિંગ છે એટલે એ હાજર હોતા નથી, તો અત્યારે જો હજી ધવલ આવ્યા નથી અને વાગી ગયા છે છ, તો ભેંસ દોવા જવાની છે. મમ્મી ગયા છે નીચે ભેંસ દોવા માટે, એક ભેંસ આપણી હજી બીમાર છે એમનામ, અને ભાભી કચરાને એવું કાઢે છે. અને હવે અત્યારે કરવાની છે રસોઈ, જોઈએ આગળ શું શું કરીએ, શું બનાવીએ કંઈ નક્કી નથી થતું, કેમ કે અમે ત્રણ છીએ એટલે અમે ત્રણ તો શું નક્કી કરીએ. મમ્મીને પૂછ્યું તો મમ્મી કે જી કરવું હોય, ભાઈને પૂછ્યું તો કે જી કરવું હોય, ભાભીને પૂછ્યું તો કે જી બનાવવું હોય, આવું બધું હાલે હે જોઈએ. અને છોટે રાજા હમણાં ટ્યુશનમાંથી બસ આવવો જોઈએ, પપ્પા ગયા છે એમને તેડવા માટે. હાલો અહીંયા આવી ગયા છે બટેટા, ટમેટા, મરચા, ડુંગળી, કંઈ ખબર પડતા નથી આ બેન હું બનાવવાના થયા છે. અને મમ્મી કરે છે વાં દૂધ ગરમ, એ હમણાં નજીક જઈને બતાવું, અહીંયાથી નહીં બતાવું, અહીંયાથી દેખાય નહીં હરખું, કેમ કે હવે આપણે જો સંજાટાણું થઈ ગયું. બનાવવાનું શું એ ગયો નહીં તમે? શું બનાવું છે સુધારિત લઈ બસ ખબર પડે. એટલે આટલા બટેટા શું કરવાનું, સૂકો ભાજો થાય ડુંગળી નાખીને કરવો હોય તો સૂકો ભાજા, પછી ડુંગળી હોય હા અમે ન નાખીએ એટલે રેયા હોય તો એ નહીં ખાવાની, રિયા વગર ખાઈ હોય ને એમને રોંઢે ભૂખ લઈ ગઈ હોય તો અહીં આમાં માંડવીને દાણા નાખવાના અને પછી ડુંગળી નાખીને વઘારવાના હોય. ડુંગળી ડુંગળી નો અમે ન ખાઈ ડુંગળી, એવું એમ બે કંઈથી પહેરીએ એટલે ખાઈ લઈએ, ખાલી કંઈથી હંતાડીને પછી બે કંઈથી પહેરીએ એટલે નહીં, ડુંગળી જ ખાઈ લઈએ પછી હંતાડી દઈએ, કંઠી હંતાડી બાકી ડુંગળી જ ખાઈ લઈએ બે મોઢે. ધવલ ભેગા રહી રહીને બધા શીખી ગયા ખોટું બોલતા, ધવલ નથી ને એટલે એમ કેસ કે ધવલ ની કમી હું પૂરી કરી દઉં ખોટું બોલી, એવું છે અમારા ભાભી નું, કેમ કે હાઈ જ હમણાં આવી છે, હાઈ સાહે ને પૂગી જાય સાહેબ ધબક ધબક કરતા, બે દી થયા નથી એટલે હવે એના હક નહીં ભાઈ આવી છે, એટલે આ હા હા માંડ ઘર દેખું છું એ એ માર્ચેન્ડિંગ એવું થાય. પછી એને હું બનાવવાનું છે કેવું, આલુ પરોઠા. ઓકે બસ એમ કહી દઉં સીધી રીતે, અમે વિચારીએ કે આ બટેટા ક્યાં નાખવા છે, મેં કીધું એટલા બટેટા ઘરમાં જો લહણીયા બટેટા કરે તો થાય નહીં, પછી સૂકી ભાજી કરે તો થાય નહીં, ખાવા ખોરાક બધા એનો ખાંડી ખાંડીનો છે અને 250 બટેટા ક્યાંથી થાય, પણ હવે ખબર પડી ગઈ આલુ પરોઠા બનાવવાના છે એટલે હવે જોઈએ કેવું બનાવીએ છીએ, શું બનાવીએ છે, ભાભી બનાવવાના છે કેમ બનાવે આપણે જોઈએ, કેમ મસાલો કરે, આપને કાંઈ આવડતું નથી ખાતા આવડશે. અને અહીંયા મમ્મી ભેંસ દોઈને આવી ગયા છે અને દૂધ ગરમ કરવા મૂકી દીધું છે, કેમ કે તમે બધાએ કીધું, કોમેન્ટ કરી હતી ઘણા બધાએ કે તમે ભેંસ દોવાનો વિડીયો રોજે રોજે ન બતાવો, ભેંસ દોવે કે ન ગમે કંટાળો આવે, એટલે હવે મેં ભેંસ દોવા બતાવવાનું મૂકી દીધું, કીધું નહીં બતાવીએ બીજું હું, તો હવે દોવાઈ સીધું આવી ગયું છે અને ગરમ થાય છે, તમારે કોઈને પીવું હોય તો આવી જાઓ. સુરજ દાદા જો એમની ઘરે જાય છે, એટલું મસ્ત નજારો દેખાય છે, પણ આપણી આગળ મોબાઈલ એટલો ક્લિયર નથી એટલે નથી દેખાતું. અને ફાઇનલી સાપજીની એન્ટ્રી થઈ ગઈ છે, મોસ્ટ વેલકમ સાપજી, મોસ્ટ વેલકમ. તમે ખીજામાં ખીજામાં કેમ આવા, કેમ કંઈ બોલતા નથી, અમે કેમેરામાં બોલાવીએ તમને તોય પણ, અમારા હાટું રોકાણા હતા તમે બે ત્રણ દિવસ, અમારા હાટું રોકાણા હતા વેરાવળ, મેં કીધું તમને રોકાવે એમ, માણા હામાં તેડવા આવે, તેડવા આવે એમ, ભૂલ થઈ ગઈ મારી કે હું તેડવાનું આવી, અને હું કેમ તને તેડવા આવ્યો તો, બધાય લુગડા મેલા કરી નાખ્યા હતા કેપરી ટી શર્ટ માં આવું પે, એમ નહીં હું તને કેમ તેડવા આવ્યો તો, તો તમે તો લઈ જાવી હતી તમારે હાવ એટલે તેડવા આવ્યો હતા, તમને ત્યાં નોકરીએ મોકલા હતા કે થોડા અહીંયા ઓફિસ વાળા પાસે રોકાવા મોકલા હતા. ફાઇનલી હવે ત્રણ દિવસ પછી સાહેબ ની એન્ટ્રી થાય છે ઘરે, ત્રણ દિવસ સુધી નતા, તો આજે તમે જોઈએ હવે ધવલ ની તડપ. અને જો આપણે સાહેબ ને બતાવતા રહીએ ને વાતો કરતા રહીએ ને, ત્યાં સુરજ દાદા વયા ગયા, જો હમણાં તમે ખાલી જોયું છે બે કે ત્રણ મિનિટ પેલા કેટલા હતા અને એટલી વાર માં કેટલા જતા રહ્યા, પેલા ડુંગર ની પાછળ વહી ગયા, જે પાટણ વાવ નો ડુંગર છે ને એમની પાછળ જો ગયા, સાવ હમણાં સૂર્યાસ્ત થઈ ગયા, બસ થઈ ગયો જય સૂર્યદેવ. અને અહીંયા ચાલુ થઈ ગઈ, આવતા હવે ધીંગા મસ્તી હોય ધવલ ની છોટા રાજાની બેય ની, જા ઊંધે માથે, ઊંધે માથે છે, ઊંધે માથે,
ઊંધે માથે છે, ઊંધે માથે. એટલે જ વાર હતી ને, એટલે જ વાર હતી ને બેન. એક જ નહીં હોરોતું હોય ને. હવે એ બધું તો પછી તમારે પાણી પીવું છે. ત્રણ દિવસે આવો છો એટલે મોસ્ટ વેલકમ. પહેલા તો પ્રથમ તમારું અમારી ચેનલમાં સ્વાગત છે. અને મેં તો ખૂબ મિસ કર્યા, હવે ખબર નહીં બીજા કોઈએ મિસ કર્યા કે નહીં. બપમ બપમ ગાડી આઈ, છોટે રજાની ગાડી આઈ. બપમ બપમ ગાડી આઈ, છોટે રજાની ગાડી આઈ. બપમ બપમ ગાડી આઈ, છોટે રજાની ગાડી આઈ. તો અત્યારે અમે જઈએ નીચે ભેંઈ પાસે, કારણ કે હું તો હમણાં બે ત્રણ દી હતો નહીં. તો પ્રજ્ઞાએ મને કીધું કે આપણી મોટી ભેંઈ છે ને, એ હાવ છેલ્લા ટાઈમ ઉપર છે કહીને, તો હાવ આમ જો ડોકું નાખી દીધું હોય ને, એ કે તો હાલો એ કે બપોરે નાળ લઈને પાણી પાયું તો થોડુંક પીધું હતું. તો મેં કીધું હાલજી અત્યારે પાછા જઈએ આપણે, અને અત્યારે પીએ છે કે નહીં જોઈએ. તો જો હા ભેંઈ અમારી છે ને ત્રણ દીથી હાવ આમને હા ખાતી નથી ને. હવે બપોરે પ્રજ્ઞા કહે કે પાણી પાયું હતું ને તો પીધું હતું, પાણી પીધા પછી કે રણકવા માંડી હતી. પાવાની ટ્રાય કરીએ છીએ હું પ્રજ્ઞા. બીસકડી ને દુઃખ કેવું થતું હશે? આપણે જોવું કારણ કે ઉભી નથી શકતી ને. હવે મોટું સીધું નથી થતું એટલે ભગવાન જલ્દી થી છુટકારો કરી દો. કા તમારો 11 સાપ વેત આપી દો. કેટલા પપ્પા ને પૂછ્યું તો પપ્પા એમ કેતા 16-17 વર્ષ કે દૂધ ખાધું. ભગવાન કઈ બસ બીજું કઈ નઈ, અટાણું દે અમે દૂધ ખાધું. ખુબ અમારું યારે લેણું હતું ત્યાં સુધી અમે લીધું એનું લેણું, પણ હવે બસ આ દુઃખ થાય ને અને એમાંથી છુટકારો આપો. કારણ કે આપણે સહન તો ન કરી શકીએ, પણ એ આપણે જોઈએ ન હોકીએ ને સહન ન કરી શકે. અને ધવલ જો આખો ડોળા એના પીડા થઈ ગયો, તારવી ગઈ. હે ના ના જો દેખી હાઉ પીડી આંખો થઈ ગઈ. આંખો મત નો નાખતો તેથી દેના આ કલરની દે મટલી દે કોપા દે માતા દી દે ગોપાલ. અબે મળી જાય છે. આપણે ઉપર રહ્યા નીચેથી ભેંસનું બધું કરીને ત્યાં ભાભીએ લોટ બાંધી નાખ્યો ને મસાલો બનાવી નાખ્યો. હવે બનાવવાના જ રહી આલુ પરોઠા. હાલ હો તો હવે જાઉં ને લઈ. અહીંયા આપણે પરોઠા વણવાનું કામ ચાલુ થઈ ગયું છે જોર શોરમાં. ને અહીંયા હજી આપણે સૂલો હળગાવી રહી માન મેડમજી. એ મેડમજી આમાં હું હું નાખ્યું એ તો કહી દે. ટકા જોઈને તું ગેસ તો કર, શું હોય છે આમાં? બટાટા છે, હળદર, મીઠું, મરચું, ધાણા જીરું, તજ, લવિંગ નો મસાલો, ગરમ મસાલો ને હિંગ, રાઈ જીરું. ઓકે. અને ખટાશ માટે લીંબુ ને ગળાશ માટે ખાંડ. તો ચલો આ છે અમારો મસાલો ને અહીંયા થાય છે પરોઠા. રોટલી
એટલે એટલે એમ નહીં આ પરોઠા નો લોટ છે કે રોટલી નો લોટ છે? તો રોટલી રોટલી શું કરે? મસાલો ભરાય પછી પરોઠું થાય ને? ના અહીંયા જો અમારા ઘરમાં અમારે એકને જ લાઈટ ગઈ હો, આમ બધે ગામમાં બધે છે જો સામે તમને દેખાતી હશે ઘરમાં, એટલે હવે કઈ આવે લાઈટ આપણે અહીંયા જોઈએ. અમે તો આ રીતના મસાલા ભરીએ, આમાં અમારા મેડમજી ને બધું આવડે પણ ડાયરેક્ટ પરોઠું વણતા નથી ફાવતું એને. મારી કિચન તૂટી જાય, તમારા ભાઈ કોઈ કહી નવી ટ્રીક હોય તો કેજો, હું ગમે એટલી મહેનત કરું તો મારી કિચન પરોઠું તૂટી જાય. બહુ પતલું પતલું નથી થતું, જાડું જાડું રાખવું પડે અને જાડું જાડું અમારા ઘરમાં કોઈને પોહા પી. અહીંયા આપણું પરોઠું રેડી છે એક ખાવા માટે. અહીંયા ભાભી આપણા માટે એક નવરા બેઠા છે ને, તી કે કામ દઈ જાવ તમને, કે આમાં ખાંડ ઓછી થઈ હતી કે ખાંડ નાખી દે, ચટણી હલાવી દો. મારા બધા નું સાંભળવાનું? હે, આ હું કેમ નાનો ગીગલો હોય? હાલો, પછી એમાં નાખવાનું છે અમારે તેલ. આપડી ઘરની માંડવી નું ઘરનું સિંગ તેલ, જો ઘરના કપાસ નું ઘરનું. તો તમને બધાને એક વાત કહી દઉં, પાનભાઈ એ હે ને વીજળીના ચમકારે મોતીડા પૂર્યો હતા કા ભાભી? તો અમારા અહીંયા જો આ મેડમજી હે ને ફ્લેશ લાઈટ ના સહારે પરોઠા શેકે ના, અહીંયા મમ્મી વણતા જાય પાછા. તમે કહ્યું ને બત્તી બત્તી કરો છો, હા, એના કરતા જ આપણે એક વિડીયો, હા, મને અત્યારે આઈડિયા આવ્યો, એક વિડીયો આપણે એવો કરી નાખીએ તો અત્યારે ચાલુમાં અંધારે તારે ચોડવાનું, અંધારે મમ્મી વણતા જાય ને તારે પરોઠા મસાલો ભરતો જવાનું ને અંધારામાં શેકતું જવાનું, જેના ભાઈમાં જેવું આવે ને એવું ખાઈ લેવાનું. કોણ વધારે ખાઈ લે? હા, પાકું પાકું. અમારે જો છોટે રાજા હે ને રિહાઈ ગયા હવે દાદાથી, દાદા એ હમણાં સર્વિસ કરી નાખી, એની તોફાન બહુ વધી ગયા હતા. તારી સર્વિસ થવાની, ધ્યાન રાખ તું. મને એવું જ લાગે. હાલો, તો અહીં જો આપણા પરોઠા બની ગયા અડધા કાચા ને અડધા પાકા. લાઈટ હતી ને, આ લાઈટ વહી ગઈ ને તો અહીંયા છે ને ગઈઢિયા જે રહેતા ને તયું નું યાદ આવ્યું કે ગઈઢિયા કેમ દી ગઈઢાઈ છે. આપણે ઘડીક વાર લાઈટ ન હોય તો આંધરા થઈ જાય. અને એમ નહીં આપણે અહીંયા જો આ બધું કરી બતાવીને વા ચાલુ થઈ ગયું ઓપનર. પેલા માર ખાવડ આવે ને પછી ફોન લાવે, જો તો એ કેવો રિહાણો છે. હાલો, તો આવી જાવ બધા ગરમા ગરમ પરોઠા અને ચટણી ખાવા માટે. માણા કે ને આપણી પથારી આપણા જ ફેરવે, એમ અમારે જો અમારી પથારી એને પ્રજ્ઞા ફેરવવાની હોય, કારણ કે તમને બધાને કીધું એમ આપણે લાઈટ તો હે નહીં, એટલે આ થોડોક દેશી જુગાડ કર્યો હે આપણે, ને એ જુગાડ ઉપર ખાલી અંજવાળું થાય ને એવું કરી દીધું હે, એટલે જો આજ બધાના ખાટલા આપણે અહીંયા બહાર નાખ્યા તો બધા આખું ઘર ફૂલ ફેમિલી બહાર હોવાનું છે. એ તારે ટાઢું ટાઢું વાયરો આવે છે અત્યારે, તો જોઈએ પછી મોડી રાતે શું થાય છે. ને હા, બીજું એક આપણાને હાવ દેશી ભાષામાં ખાટલાને શું કહે એ તમારે બધે કમેન્ટ કરીને કહેવાનું છે. જો આ પાંચ ખાટલા છે, પહેલાંના જમાનામાં લોકો છે ને આને માટે સ્પેશિયલ શબ્દ વાપરતા, જે લોકોને ખબર હશે એ કમેન્ટ કરી જ દે છે ફટાફટ. જોઈએ જોઈ જોયા ભાભી છે, મામોલા બાપ દીકરો છે, હવે અંતર અંતર કરવું એટલે એ એવો પ્લાન કરે છે કે ગોલા લઈ આવી ગુલફી લઈ આવી. ભાભી ની નવી જ ફરમાઈશ આવી છે, પાઈ ને ધવલ ને કે જવાનું, ઈ બે ના પાડે જવાની, એટલે ભાભી એમ કે અમને નવી ગાડી લઈ દો, એટલે અમે કઈ બી જાવું જી કેવો નહીં લઈ આવ્યો, લોટ ધરાઈ આવીશું, દૂધ લઈ આવીશું, દૂધ દઈ આવીશું. જો અહીંયા આપણું પાર્સલ આવી ગયું છે, એ લોકોને અમે મોકલા હતા લેવા. કોણ 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 કોણ
મમ્મી હુતા હતા એને ઉઠાડવા પડ્યા, ગોલો આવી ગયો છે એટલે ગોલા માટે. અને આ છે અમારા સ્પેશિયલ મજવડીનો ગોલો, જો મસ્ત છે કલરફુલ. અહીંયા ગોલા પાર્ટી આલે છે, હું ગોલા પાર્ટીયા અને બહુ કઠણ દાબી દીધો હે. તમે સાઈડમાં એક બાજુ બેઠા છો નાઈફથી નોખા. અહીંયા કોણની પાર્ટી આલે છે, ગોલા પાર્ટી, અહીંયા ગોલા પાર્ટી, અહીંયા ગોલા પાર્ટી. આજે હો હો રીતે હો બેઠા, કારણ કે એમાં પથારીમાં બેહવાનું છે અને બધા પથારી ફેરવી છે ભાભી એ. બેહીન ગોલો ખાય નાઈટ માં, મમ્મી શીખે ઊંધું માણા નાઈટ થી ઊંધું ગોલો ખાવ કે હું કરો આમ મોટું બતાવ. જો અત્યારે વૈગા હે હવા દો, અને હવા દહ વાગે રાતે ધુંભાડા કરવા વર્ગા હજો. આ દેશી જુગાડ હે મચ્છરથી બચવા માટે, કારણ કે આ ધાબા ઉપર હોવાનો વારો હે ને અત્યારે, એટલે દેશી જુગાડ કર્યો હે અત્યારે. ને એમાં અમારું બાપલિયું આમ ગામમાં લગ્ન હે તો એ ડીજે વગેડા વગેડ થયા. ભાઈ 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 હોળી કરી હો, હોળી ની જાહેર કઈ હજાર. જો ધાબા ઉપર ખુવડાવવા વડે ભાભી, આ ભઠ્ઠો કરાવવા વડે ભાભી, ના ધુવાડો જો બધું તમારો ઉપર જાય સાહેબ. જોઈએ આ ગોલા બોલા ખાઈને હજી આને છોટા રાજાને અમારે ભૂખ લાગી, ભૂંગરા ઉપાડ્યા. વાહ હજી જો ધુવાડો થયો નથી સરખો. જા તો આંબી તો લીમડો એલા. તો હાલો હવે તમને ધાબા પર હુતા હુતા ને ચાંદા મામાના દર્શન કરાવું. પેલા ઘડિયાળમાં વાયગા કેટલા અડધી રાત્રે બધે જગ. એટલા દૂર છે.